શું તમે પણ વેઇટ લોસના મિશન પર છો અથવા તો સિક્સ પેક હાસિલ કરવા માંગો છો? શું તમે જાણવા માંગો છો કે મેં 95 કેજીથી આવા શરીરમાંથી સિક્સ પેક કેવી રીતે હાસિલ કર્યા 11 મહિનામાં 25 કિલો વેઇટ લોસ કરીને? જાણવા માટે જોતા રહો ફિટનેસ 360 પાવર્ડ બાય શુભમ ઓર્ગેનિક્સ ઓન ખબર છે .com. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. માયસેલ્ફ ધીરેન શિહોરા, ફિટનેસ ટ્રેનર એન્ડ ન્યુટ્રિશનિસ્ટ, એન્ડ યુ આર વોચિંગ ફિટનેસ 360 પાવર્ડ બાય શુભમ ઓર્ગેનિક્સ ઓન ખબર છે .com. બિફોર આઈ સ્ટાર્ટ ધીસ વિડીયો, આઈ વોન્ટ ટુ થેન્ક આર સ્પોન્સર્સ શુભમ ઓર્ગેનિક્સ. એ તમારા માટે લઈને આવ્યા છે એક સરપ્રાઈઝ, એ જાણવા માટે જોતા રહો વિડીયોના અંત સુધી. આ વિડીયો આ સિરીઝનો બીજો પાર્ટ છે. પહેલા પાર્ટમાં મેં ઓલરેડી ડાયટ અને ન્યુટ્રિશન વિશે ડિસ્કશન કરી લીધું છે. આ વિડીયોમાં આપણે ડિસ્કશન કરવાના છે કે મેં કઈ એક્સરસાઇઝ પ્લાન અને કાર્ડિયો હું કઈ રીતે કરતો હતો. તે હવે જે એક્સરસાઇઝ પ્રોગ્રામ મેં ફોલો કર્યો હતો એનું નામ છે 5x5 અથવા તો 3x5. કોણે ઇન્વેન્ટ કર્યો છે? મેં ઇન્વેન્ટ નથી કર્યો. કોણે ઇન્વેન્ટ કર્યો છે એ પણ કોઈને નથી ખબર, બટ એ પૌરાણિક સમયથી ચાલ્યો આવે છે. અને અગર તમારે એ પ્રોગ્રામ વિશે ડીપમાં જાણકારી જોતી હોય તો એ પ્રોગ્રામ કમ્પ્લીટલી ફ્રી છે. એકદમ મિનિમલ ઇક્વિપમેન્ટની એમાં જરૂર હોય છે. મિનિમમ એક્સરસાઇઝ છે, ખાલી 5 જ એક્સરસાઇઝ કરવાની હોય છે તમારે. અને એક બુક પણ સજેસ્ટ કરી દેવા માગું છું. ઇટ્સ નેમ્ડ એઝ અ સ્ટાર્ટિંગ સ્ટ્રેન્થ બાય માર્ક રિપ્ટો. આ બુક જે છે તે તમે પરચેસ કરી શકો છો. બહુ જ સારી બુક છે. મેં પર્સનલી આ બુકને ફોલો કરી છે અને મારા ક્લાયન્ટ્સને પણ આ જ પ્રોગ્રામ હું ફોલો કરાવડાવું છું. આ પ્રોગ્રામ જે છે તે દરેક ફૂટબોલર પણ ફોલો કરતા હોય છે. કોઈ પણ એલિટ લેવલના તમે એથ્લિટ્સને જોશો જે એથ્લેટિક ઇવેન્ટમાં પાર્ટ લેતા હોય અને જ્યાં સ્ટ્રેન્થની જરૂર પડે, તે લોકોએ આ પ્રોગ્રામ એમના કોચ દ્વારા ફોલો કરાવાયેલો જ હશે. કેટલા દિવસ જીમ જતો હતો? તો એક્સરસાઇઝ હું ખાલી શરૂઆતમાં 4 દિવસ કરતો હતો, પછી મેં 3 દિવસ એક્સરસાઇઝ કરી નાખેલી હતી. કારણ કે આ પ્રોગ્રામ 5x5 જે છે તે બહુ બ્રુટલ છે અને ફોલો કરવો ટફ છે. ઇઝી સિમ્પલ છે બટ ઇઝી નથી. ખાલી 5 એક્સરસાઇઝ છે અને એનું પ્રિસ્ક્રિપ્શન જ એ રીતેનું છે કે તમારે એક દિવસ છોડીને એક્સરસાઇઝ કરવાની હોય છે. કઈ કઈ એક્સરસાઇઝ હોય છે? સ્ક્વોટ્સ, બેન્ચ પ્રેસ, ડેડલિફ્ટ, ઓવરહેડ પ્રેસ અને પુલિંગ મૂવમેન્ટ્સ. ખાલી 5 જ એક્સરસાઇઝીસ તમારે પરફોર્મ કરવાની હોય છે આમાં. અને અલ્ટરનેટ ડે કરવાની હોય છે, એટલે માની લો કે મંડે, વેડનેસડે, ફ્રાઇડે અથવા તો ટ્યુઝડે, થર્સડે, સેટરડે, આ રીતે ફોલો કરવાનું હોય છે. હવે કાર્ડિયોની અગર હું વાત કરું તો શું મેં કાર્ડિયો કર્યો હતો? તો એનો જવાબ છે હા, હું કાર્ડિયો દરરોજ કર્યો હતો મેં. અને કેટલા ટાઈમ કરતો હતો? હું દરરોજ અપ્રોક્સિમેટલી 1 કલાક સુધી રનિંગ કરતો હતો. એનું કારણ એ છે કે કાર્ડિયોના કોઈ જે મેં પ્રોગ્રામ ફોલો કર્યો હતો તેના માટે અગર પર્ટિક્યુલરલી વાત કરું તો એનાથી કોઈ બેનિફિટ નહોતો થવાનો ફ્રોમ ધ હેલ્થ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ. બટ મેં જેમ કે આગળના પાર્ટમાં પણ સમજાવ્યું હતું, બિકોઝ આઈ વોઝ જાયનોર્મસ ઇટર, તો મારે માટે કેલરીઝનું જે ઇન્ટેક હતો ને તેને નીચે લાવવું બહુ અઘરું હતું. એટલા માટે મેં શું કર્યું, મારું કેલરી એક્સપેન્ડિચર વધારવા માટે, મતલબ કે કેલરીની જે ખપત હતી મારા શરીર દ્વારા તેને વધારવા માટે કાર્ડિયો ઇન્ક્લુડ કર્યો હતો અને એના માટે હું કાર્ડિયો કરતો હતો. હવે મારા ટ્રાન્સફોર્મેશનના સિક્સપેકના આવા ફોટોઝ જોયા પછી લોકોનો મોસ્ટ ફ્રિક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન એ હોય છે કે એબ્સની તમે કઈ એક્સરસાઇઝ કરી અથવા તો કેટલા ક્રન્ચીસ કર્યા? તો એનો જવાબ છે નન અથવા તો 0. મેં એબ્સની પર્ટિક્યુલરલી કોઈ એક્સરસાઇઝ નથી કરી અને તમારે પણ કરવાની કોઈ જરૂર નથી. આના માટે એક સ્પેસિફિકલી હું વિડીયો જરૂર બનાવીશ, પણ એબ્સ હાસિલ કરવા માટે તમારે એબ્સની કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી હોતી. હું શોર્ટમાં સમજાવી દઉં છું. આ જે 5x5 અથવા તો 3x5 પ્રોગ્રામ એટલો પાવરફુલ છે કે એ તમારા શરીરના બધા જ મસલ્સને કવર કરી લેશે અને એના સિવાય તમારે કોઈ જ એક્સરસાઇઝ કરવાની જરૂર નહીં પડે. ટ્રસ્ટ મી, ઇટ વર્ક્સ એવરી સિંગલ ટાઈમ. ઇટ હેઝ બીન ટ્રાઇડ ઓર ટેસ્ટેડ ઇન લેબોરેટરી ઓર ઇન રિયાલિટી. હવે આ વિડીયોને ટૂંકમાં સમજાવતા પહેલાં આઈ વોન્ટ ટુ થેન્ક આર સ્પોન્સર્સ શુભમ ઓર્ગેનિક્સ. આ કંપની ગીર ગાયનું ઘી વેચે છે અને અગર તમે પ્યોર ચોખ્ખું ઘી ખાશો તો એનાથી તમારા હોર્મોનલ રેગ્યુલેશનમાં ફાયદો થઈ શકે છે. તદુપરાંત ઘીની અંદર બધા જ ફેટ સોલ્યુબલ વિટામિન્સ મોજૂદ હોય છે, જેમ કે વિટામિન એ, ડી, ઈ અને કે. અગર તમારે 1 કિલો ઘી જીતવું હોય વર્થ ₹2600, તો નીચે ખાલી એક કોમેન્ટ કરો આ વિડીયો કેવો લાગ્યો અને વિડીયોને શેર કરો.
નેક્સ્ટ એપિસોડમાં હું એક રેન્ડમ વિજેતાનું નામ ઘોષિત કરીશ અને એને 1 કિલો ઘી મળી જશે. હવે વિડીયોને પાછો ટૂંકમાં સમજાવી દેવા માગું છું. કયો એક્સરસાઇઝ પ્રોગ્રામ મેં ફોલો કર્યો હતો? 3x5 અથવા તો 5x5. બુકનું નામ છે સ્ટાર્ટિંગ સ્ટ્રેન્થ બાય માર્ક રિપ્ટો. કાર્ડિયો મેં કર્યો હતો, પણ તમારે કરવાની કોઈ જરૂર નથી. કાર્ડિયો મેં એટલા માટે કર્યો હતો બીકોઝ મારું કેલરી એક્સપેન્ડિચર વધારવા માટે, બીકોઝ આઈ વોઝ હેવિંગ જાઇનોર્મસ હંગર એઝ વેલ એઝ સ્ટમક. એબ્સની એક્સરસાઇઝ કોઈ કરવાની જરૂર છે? તો એનો જવાબ છે ના, મેં નથી કરી. છતાં પણ આવી બોડી મારી પાસે છે, તમારે પણ કરવાની જરૂર નથી. 5x5 પ્રોગ્રામ બધું જ કવર કરી લેશે. અગર તમારા ફ્રેન્ડ અથવા તો રિલેટિવે પણ આવું ટ્રાન્સફોર્મેશન કર્યું હોય તો એમને મેસેજ મોકલો અને એમને કહો કે નીચે કોમેન્ટ કરે. હું એમને પર્સનલી મેસેજ કરીશ અને નંબર લઈને તમને કોલ કરીશ અને આ શોમાં એમને લઈને ઇન્ટરવ્યૂ બનાવીશ તમારી સાથે અથવા એમની સાથે. અને હજારો લોકો જેવી રીતે આ વિડીયો જોઈ રહ્યા છે એવી રીતે એમનો વિડીયો પણ જોશે અને ઇન્સ્પાયર થશે. તો બસ, આ હતો આજના વિડીયોનો અંત. હવે મળીશ આવતા અઠવાડિયે. મારું નામ છે ધીરેન શિહોરા, ફિટનેસ ટ્રેનર એન્ડ ન્યુટ્રિશનિસ્ટ, અને તમે જોઈ રહ્યા હતા ફિટનેસ 360 પાવર્ડ બાય શુભમ ઓર્ગેનિક્સ ઓન ખબર છે .com.